नमस्ते विद्यार्थियों, धोरण 11 काव्य नंबर 17 विषे बात करीशू। काव्यनु नाम छे भजन करे ते जीते, कवि मकरंद दवे, साहित्य प्रकार गीत। मकरंद दवे नो जन्म 13/11/1922, अवसान 31/1/2005। कवि नवलकथाकार, निबंधकार, चरित्रकार अने आध्यात्म साधक मकरंद वजय शंकर दवेनो जन्म गोंडलमां थयो हतो। कवि मकरंद दवेने नवलकथाकार, निबंधकार, चरित्रकार अने आध्यात्म साधक तरीके पण ओळखवामां आवे छे। माध्यमिक सुधीनुं शिक्षण गोंडलमां राजकोट आर्ट्स कॉलेजमां दाखल थया पछी 42ની लड़त माटे इंटर आर्ट्सथी अभ्यास छोड्यो। अनेक दैनिक पत्रों सामयिकों साथे तेओ जोड़ाया अने साहित्यिक पत्रकार तरीके तेमणे नोंधपात्र कामगीरी करेली। माध्यमिक सुधीनुं शिक्षण मकरंद दवे ए गोंडलमां राजकोट आर्ट्स कॉलेजमां दाखल थया पछी 42ની लड़त माटे इंटर आर्ट्सथी एमणे अभ्यासने छोड़ी दीधो। तेमणे घणी बधी कामगीरीओ करी जेमां दैनिक पत्रों सामयिकों साथे पण तेओ जोड़ाया। रोजबरोजना जे पत्रों होय तेमां ए काम करता અને સાહિત્યિક પત્રકાર તરીકે પણ એમની ખૂબ જ નોંધપાત્ર ગણાય તેવી કામગીરી એમણે કરેલી છે। સૌંદર્ય પ્રીતિ, માનવ હૃદયની સંવેદનાનું ઝીણું આલેખન, સૌરાષ્ટ્રની વાણીના ઓજ તથા માધુર્ય, કાવ્યબાનીની સુઘડતા એમના કાવ્ય લેખનને આગવો મિજાજ બક્ષે છે। આધ્યાત્મ અને ધર્મના સ્તર પર રહી ભજન ગીતોમાં એમના ઉન્મેષો પરંપરાની વાણીમાં પોતિકો અવાજ ભેળવવા મથે છે। ગૂઢ અનુભવ અને ગહન ચિંતનને કવિ રસમય અભિવ્યક્તિ આપી શકે છે। સૌંદર્ય પ્રત્યેનો પ્રેમ, માનવ હૃદયની સંવેદનાનું ખૂબ જ ઝીણું આલેખન, સૌરાષ્ટ્રની વાણી પણ જોવા મળે છે। સૌરાષ્ટ્રની વાણીનું તેજ, તેની મધુરતા પણ જોવા મળે છે। તેમની કાવ્યવાણીમાં સુઘડતા જોવા મળે છે। આ બધા જ લક્ષણોને કારણે તેમનો કાવ્યલેખન વધારે સમૃદ્ધ બને છે। સાથે સાથે આધ્યાત્મ અને ધર્મના સ્તર પર રહી ભજન ગીતોમાં એમને જે કંઈ પણ રચનાઓ છે તેમાં પરંપરાની વાણી જોવા મળે છે અને પરંપરાની વાણીની સાથે સાથે એ પોતાનો અવાજ ભેળવવા પણ મથે છે। તો અહીંયા ગૂઢ અનુભવ અને ઊંડા ચિંતનને કવિ રસમય અભિવ્યક્તિ આપી શકે છે। મકરંદ દવેનો પરિચય આગળ જોઈએ તો એમની પાસેથી કાવ્ય સંગ્રહો મળે છે જેના નામ છે તરણા, જયભેરી, ગોરજ, સૂરજમુખી, સંજ્ઞા, સંગતિ, એમના જાણીતા કાવ્ય સંગ્રહો છે। આ સિવાય ઝબૂક વીજળી ઝબૂક તેમનો બાળ કાવ્ય સંગ્રહ છે અને શેણી વિજાણંદ એમની ગીત નાટિકા છે। પુરાણ કથાને ગૂંથતી માટીનો મહેકતો સાદ એમની નવલકથા છે। બે ભાઈ બાળ નાટ્ય સંગ્રહો છે। પીડ પરાઈમાં પ્રસંગ ચિત્રો છે। અંતરવેદી, યોગપથ, સહજને કિનારે, ભાગવતી સાધના, ગર્ભદીપ, ચિરંતના જેવા ગ્રંથોમાં એમનું ચિંતન પ્રગટ થયું છે। સતકેરી વાણી તેમનો સંપાદિત ભજન સંગ્રહ છે। એમણે સંપાદિત કર્યું હોય તેવો ભજન સંગ્રહ છે અને એમણે અનુવાદો પણ કરેલા છે, એટલે કે ગુજરાતી ભાષામાં એમના અનુવાદો જે છે ઘટને માર્ગે અને ટારઝન જંગલનો રાજા। તો
આ પરિચયમાં આપણને ખ્યાલ આવ્યો કે તેમની પાસેથી કાવ્ય સંગ્રહો, બાળ કાવ્ય સંગ્રહ, ગીતનાટિકા, નવલકથા, બાળ નાટ્ય સંગ્રહો, પ્રસંગ ચિત્રો, ત્યાર પછી અમુક ગ્રંથોમાં એમનું ચિંતન પ્રગટ થયું છે, એમના વિચારો પ્રગટ થયા છે, ભજન સંગ્રહ પણ મળે છે અને અનુવાદો પણ મકરંદ દવે પાસેથી આપણને પ્રાપ્ત થાય છે. તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક, નરસિંહ મહેતા એવોર્ડ તેમજ સાહિત્ય ગૌરવ પુરસ્કાર પ્રાપ્ત થયા છે. ગુજરાતી સાહિત્યમાં આટલું સારું સર્જન અને આટલું સમૃદ્ધ તેમની સાહિત્યને ધ્યાનમાં લઈ અને તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક, નરસિંહ મહેતા એવોર્ડ, સાહિત્ય ગૌરવ જેવા પુરસ્કારો પ્રાપ્ત થયા છે. વલસાડ પાસેના નંદીગ્રામમાં જીવનની પોતિકી શૈલી તેમજ ચોક્કસ ઉદ્દેશોને સાર્થક કરતી ડોમ્યુન લાઈફ તેમણે વિકસાવી છે. વલસાડ પાસે નંદીગ્રામમાં તેના જીવનની પોતાની શૈલી અને પોતાના ચોક્કસ ઉદ્દેશોને સાર્થક કરતી ડોમ્યુન લાઈફ પણ એમણે વિકસાવેલી છે. ભજન કરે તે જીતે, આ એક ગીત છે. આ ગીતમાં મુખ્યત્વે કવિ એવું કહે છે કે પરમાત્માને જો આપણે મૂલવવા જઈએ ને તો એનાથી કોઈ અર્થ મળતો નથી. એટલે કે ઈશ્વરને કઈ રીતે જીતી શકાય? તો સાચા હૃદયથી પરમાત્માનું જો આપણે ભજન કરીએ તો આપણે ઈશ્વરને જીતી શકીએ છીએ, એટલે કે પરમાત્માને મેળવી શકીએ છીએ. અને કવિ ભક્તને આ ગીતની અંદર ભજન કરવાનું કહે છે. તો આપણે આ ગીત જોઈએ. ભજન કરે તે હારે રે મનવા, ભજન કરે તે જીતે. મનવા એટલે માનવી. કવિ શરૂઆતમાં કહે છે કે હે માનવી, હે મનવા એટલે હે માનવી, જે ઈશ્વરને પોતાની રીતે જો એનું મૂલ્યાંકન કરે છે તો એ હંમેશા હારે છે, પણ ભજન કરે તે જીતે. જે સાચા મનથી ઈશ્વરનું ભજન કરે તો એ હંમેશા જીતે છે. એટલે ઈશ્વર છે એને કોઈના કોઈ સ્વરૂપમાં પ્રાપ્ત થાય જ છે. તુલસી દળથી તોલ કરો તો બને પવન પરપોટો. તુલસી દળ એટલે કે તુલસી પત્ર, તુલસીનું પાંદડું. તોલ કરવું એટલે કે મૂલ્ય આંકવું, વજન કરવું. પરપોટો એટલે આમ જોઈએ તો હવાથી, પાણીમાં થતો એક જાતનો ફુગ્ગો, પણ એ નાશવંત હોય છે, એ ઘડીકમાં એનો નાશ થઈ જતો હોય છે. તુલસી દળથી તોલ કરો, જો તુલસીના પાંદડાથી ઈશ્વરની તુલના કરો, ઈશ્વરને તોલવા જાઓ, એનું મૂલ્ય આંકવા જાઓ, તો બને પવન પરપોટો, તો એ પવનનો પરપોટો બની જાય. એટલે તો કે જેમ પવનની અંદર પાણીનો પરપોટો હોય એ નાશવંત છે, એવી રીતે પવનનો પરપોટો બની જાય એટલે કે ઈશ્વર છે એને આપણે પામી શકતા નથી. તુલસીના પાંદડાથી ઈશ્વરને જો તોડવા જાઓ તો પવનનો પરપોટો એ બની જાય, એટલે કે ઈશ્વરને પામી ન શકાય. અને હિમાલય મૂકો હેમનો તો મેરુથી મોટો. હેમ એટલે સોનું, મેરુ એટલે આમ કહેવાય છે એક પર્વત, એટલે કે આમ એવું કહેવાય કે એક પર્વત છે આમ. અને હેમ એટલે સોનું એટલે કે આમ મોટો એક પર્વત છે એની વાત કરવામાં આવી છે. કે હિમાલય મૂકો હેમનો તો મેરુથી મોટો. તેમની પાસે હેમનો એટલે કે સોના જેવો મોટો હેમનો હિમાલય એટલે કે હિમાલય જેવડો જો સોનાનો પર્વત પણ મૂકો ને. હિમાલય મૂકો હેમનો એટલે હેમનો હિમાલય એટલે સોનાનો હિમાલય. હિમાલય જેવડો મોટો સોનાનો પર્વત મૂકો ને તો આ ભારે હળવા હરિવરથી મૂલવવો શી રીતે. જો હિમાલય જેવડો સોનાનો પર્વત પણ જો મૂકો ને, એટલે કે જો ઘ
ઘણું બધું અઢળક સંપત્તિ હોય તમે, અને અઢળક સંપત્તિ તમે મૂકીને એને રીઝવો ને તો તમે એને જીતી શકો નહીં. મૂલવવો શી રીતે? મૂલવવું એટલે આંકવું. તમે એને કઈ રીતે આંકો? કે માની લો કે તમારી પાસે કહેવાય કે સોનાનો મોટો મેરુ પર્વત છે, પણ આ રીતે એ સંપત્તિથી ઈશ્વરને ખુશ કરી શકાતા નથી. એટલે આવા ભગવાનને મૂલવવા કઈ રીતે? એટલે ભજન કરે તે જીતે. માત્ર સાચા હૃદયથી જે ભજન કરે છે તેથી જ પરમાત્માને જીતી શકાય છે. પ્રથમ પંક્તિમાં વાત કરી કે ઈશ્વરને પોતાની રીતે મૂલવે, બરાબર, તો એમાં આપણને કંઈ મળતું નથી. પણ જે સાચા હૃદયથી ભજન કરે તે હંમેશા જીતે છે, એનાથી ઈશ્વર હંમેશા પ્રસન્ન થાય છે. તુલસીના પાંદડાથી જો ઈશ્વરને તોડવા જાઓ તો એ પવનનો પરપોટો બની જાય છે, એટલે કે ઈશ્વરને પામી શકાતા નથી. અને એમની પાસે જો હેમનો હિમાલય, એટલે હિમાલય જેવો જે સોનાનો પર્વત મૂકીએ ને, એટલે કે ખૂબ જ અઢળક સંપત્તિથી આપણે ઈશ્વરને ખુશ કરવા જઈએ તો એ રીઝાતા નથી. કેમ કે એની પાસે તો એનાથી મોટો સોનાનો મેરુ પર્વત છે. એટલે આમ ભારે હળવા ભગવાનને મૂલવવા શી રીતે? એટલે સાચા હૃદયથી ભગવાનની ભક્તિ કરવાથી તેને જીતી શકાય. એક ઘડી તને માંડ મળી છે, આ જીવ તને ખાટે. એટલે આગળ કીધું છે કે અહીંયા તમને માત્ર એક જ જીવનની ઘડી માત્ર મળી છે, જીવનરૂપી ઘડી તને માંડ મળી છે આ જીવતરના ઘાટે. આ જીવનની અંદર, એટલે મનુષ્ય જીવન છે એ કેવું છે કે આમ કહેવાય કે આમ મનુષ્ય જીવન કહેવાય કે ઘણા બધા પુણ્ય કર્યા હોય ત્યારે વ્યક્તિ છે મનુષ્ય જન્મને પ્રાપ્ત કરે છે. તો મનુષ્ય જીવન મળવો એ ખૂબ દુર્લભ છે. એક ઘડી માંડ મળી છે આ જીવતરમાં, આ જીવનરૂપી ઘડી માંડ મળી છે. સાચા ખોટના ખાતા પાડી એમાં તું નહીં ખાટે. ખાટવું એટલે લાભ થવો. સાચા ખોટાના ખાતા પાડી એમાં તું નહીં ખાટે. એટલે કે જો આપણે આ જીવન કેવું છે તો કે થોડા સમયમાં આ જીવન છે એ વીતી જતું હોય છે, એક વહેતી નદી જેવું છે જીવન. તો જો સાચા ખોટના જો ખાતા પાડીએ તો પછી આપણે આવું જ કરવામાં આ અમૂલ્ય જીવન છે એને મનુષ્ય વ્યર્થ રીતે ગુમાવતા હોય છે. એટલે એમાં તને કંઈ લાભ થવાનો નથી. એક ઘડી છે આ જીવનરૂપી ઘડી છે એ તને માંડ મળી છે, એટલે મનુષ્યનો જન્મ છે ખૂબ દુર્લભ છે. તો માણસનું જીવન છે વહેતી નદી જેવું છે, એમાં જો એ સાચા ખોટના ખાતા પાડીને આ મહામોલું જીવન છે એ શા માટે વ્યર્થ ગુમાવે છે? તેનાથી કશો લાભ નથી થતો. સહેલીશ તું સાગરમો જે કે પડ્યો રહીશ પછી તે. પછી એટલે ઘરની પાછળની ભીત. સાગર મોજે એટલે સાગરના મોજાઓ. પણ અહીંયા કીધું છે જીવનરૂપી સાગરના મોજાઓ. સહેલીશ તું સાગર મોજે કે પડ્યો રહીશ પછી તે. સહેલીશ એટલે આમ સફર કરવું, ફરવું, કે તું આ જીવનરૂપી સાગરના મોજાની સાથે તું આનંદ કરીશ કે પછી ઘરની ભીત ભૂલીને ત્યાં જ પડ્યો રહીશ. રે મનવા ભજન કરે તે જીતે. હે મનવા ભજન કરે તે હંમેશા જીતે છે. એટલે કે સાચા હૃદયથી ઈશ્વરની ભક્તિ કરવાથી તેને જીતી શકાય છે. બીજી પંક્તિમાં કીધું કે જીવનરૂપી સમય ઘડી તને માંડ મળી છે, મનુષ્ય જીવન ખૂબ દુર્લભ છે, માણસનું જીવન છે એ જીવતી વહેતી નદી જેવું છે. તો એક ઘાટે સાચા ખોટના ખાતા પાડવામાં આ મહામૂલ્ય જીવન વ્યર્થ ગુમાવો છો, એનાથી કોઈ લાભ થશે નહીં. એટલે આ જીવનરૂપી સાગરના મોજા સાથે તું આનંદથી ફરીશ કે પછી તે ભીત ઘરની પછી જે ભીત છે એ ભીત ભૂલીને પડ્યો રહેશ. એટલે કે સાચા ખોટા કર્મનો વિચાર જ કરતો રહેવું એ કરતાં જે હરિના ભજન કરવાથી એને જીતી શકાય.
આવ હવે તારા ગજ મૂકી વજન મૂકીને વરવા. ગજ, ગજ એટલે આમ તો કાપડ માપવાની એક ધાતુની પટ્ટી હોય તેને ગજ કહેવામાં આવે છે, પણ આપણા કાવ્યના અર્થમાં આપણે એનો અર્થ લેશું સમજ. ગજ એટલે સમજ. વજન મૂકીને વરવા, વરવું એટલે ખૂબ જ નકામું. આગળ કવિ કહે છે કે હવે જે તારો ગજથી એટલે કે તારો જે સમજ છે એ તારું જે માપદંડ છે તેનાથી મૂલવવાનું છોડી દે. તું નાહકનું આવી ખરાબ રીતે ખૂબ ખૂબ જ સમજ વગરની વસ્તુ છે એને મૂલવવાનું છોડી દે. નવલખ તારા નીચે બેઠો ક્યાં ત્રાજવડે તરવા. નવલખ એટલે નવલાખ, ત્રાજવડે એટલે કે ત્રાજવે. નવલખ તારા નીચે બેઠો ક્યાં ત્રાજવડે તરવા, એટલે કે ઈશ્વર નવલખ તારા નીચે બેઠા છે, એટલે કે ઈશ્વર છે એ નવલખ તારા જેટલા અમૂલ્ય છે. નવલાખ તારા છે એની જેટલા ઈશ્વર છે એ અમૂલ્ય છે, તો એને તું કયા ત્રાજવે તોડીશ. ત્રાજવડે એટલે કે ત્રાજવે, કે તું કયા ત્રાજવે તું ઈશ્વરને તોડીશ, એટલે કે તારે તું કયા માપદંડથી ઈશ્વરની ઈશ્વરને તું મૂલવીશ. ચૌદ ભુવનનો સ્વામી આવે ચપટી ધૂળની પ્રીતે. ધૂળની પ્રીતે એટલે જે થોડી ઘણી પણ મનુષ્યએ સાચા હૃદયથી જે પ્રેમરૂપી પ્રેમ લક્ષણા ભક્તિ કરી હોય તે. ચૌદ ભુવનનો સ્વામી આવે ચપટી ધૂળની પ્રીતે. કવિ કહે છે કે તું માત્ર કેવળ ચપટી ધૂળ જેટલો પ્રેમ કરીશ, એટલે કે થોડી ઘણી પણ જો પ્રેમ લક્ષણા ભક્તિ તું કરીશ તો ચૌદ ભુવનનો સ્વામી ઈશ્વર તારી પાસે જરૂરથી આવશે, એટલે કે એ તારા પર પ્રસન્ન થશે જ. રે મનવા ભજન કરે તે જીતે, એટલે કેવળ સાચા મનથી સાચા હૃદયથી ભજન એટલે કે ભક્તિ કરવાથી જ તેમને આપણે જીતી શકીએ છીએ. આ ગીતની અંદર શરૂઆતમાં કવિએ કીધું કે હરિવરને ઈશ્વરને પોતાની રીતે મૂલવે, પણ એ હંમેશા હારે છે એટલે કંઈ નથી મેળવતો, પણ જે સાચા હૃદયથી ભગવાનનું ભજન કરે છે તે હંમેશા જીતે છે, એટલે કે ભગવાન પ્રસન્ન થાય છે. ત્યાર પછી કીધું કે તુલસીના પાંદડાથી હરિવરને જો આપણે તોડવા જઈએ તો એક પવનનો પરપોટો બની જાય છે, એટલે કે ઈશ્વરને આપણે પામી શકતા નથી. તેમની પાસે હિમાલય જેવડો સોનાનો પર્વત મૂકો ને, એટલે કે તમે ઘણી બધી અઢળક સંપત્તિથી પણ ભગવાનને રીઝવો ને તો એ રીઝે નહીં, કેમ કે એમની પાસે તો એનાથી મોટો સોનાનો મેરુ પર્વત છે. એટલે આમ આવા ભારે પણ અને હળવા પણ એવા ઈશ્વરને આપણે મૂલવવા શી રીતે, તો માત્ર ને માત્ર સાચા હૃદયથી આપણે ભક્તિ કરવાથી જ તેને આપણે જીતી શકીએ છીએ. આ જીવનરૂપી સમય, જીવનરૂપી ઘડી આપણને માંડ માંડ મળી છે, એટલે મનુષ્યનું જીવન છે એ ખૂબ દુર્લભ છે, તો આપણું જીવન છે એ વહેતી નદી જેવું છે, એટલે એમાં જો સાચા ખોટના ખાતા પાડી અને એ મહામૂલા જીવનને વ્યર્થ મનુષ્ય ગુમાવતો હોય છે તેનાથી એને કાંઈ ફાયદો પણ થતો નથી. એટલે કવિ કહે છે કે આ જીવનરૂપી સાગરના મોજા સાથે તું આનંદ કરીશ કે પછી તે ઘરની પછી તે ભીત છે ભૂલીને પડ્યો રહીશ. એટલે જે જીવનમાં જે મોહમાયા છે એ મોહમાયામાં પડવું એટલે કે આમ ભીત ભૂલવા જેવું છે. એટલે કવિ કહે છે કે જે સાચા હૃદયથી ઈશ્વરની ભક્તિ કરે છે ત્યાં તો જ એને જીતી શકાય છે. ત્યાર પછી કીધું કે હવે તારા ગજથી એટલે કે તારું જે માપદંડ છે તારી જે સમજ છે એનેથી તું ઈશ્વરને મૂલવવાનું છોડી દે, અને આ ઈશ્વર નવલખ તારા નીચે બેઠા છે, નવલખ તારા જેટલા અમૂલ્ય છે એને તું કયા ત્રાજવે તોડીશ, એટલે કે કયા માપદંડથી તું એને મૂલવીશ. તું તો
માત્ર એને ચપટી ધૂળ જેટલો પણ પ્રેમ કરીશ, એટલે કે થોડી ઘણી પણ જો પ્રેમ લક્ષણા ભક્તિ કરીશ, તો 14 ભુવનના સ્વામી ભગવાન એ હંમેશા તારી પાસે આવશે, એટલે કે તારી પર પ્રસન્ન થશે। એટલે કે કેવળ સચ્ચા હૃદયથી ભક્તિ એટલે કે ભજન કરવાથી જ એમને જીતી શકાય છે। તો અહીંયા ઈશ્વરને પ્રસન્ન કરવા માટેનું એક જ સાધન છે કે તેમના પ્રત્યે પ્રેમ લક્ષણા ભક્તિ એટલે કે પ્રેમની ભક્તિ રાખવી। ત્યાર પછી મનુષ્યનો દેહ છે એ માત્ર મનુષ્યના દેહને આમ સંસારની સુખ સંપત્તિ જોઈએ, પણ ઈશ્વરને પ્રસન્ન કરવા માટે એ શું કરે છે, તો કે સેવા ઘણી બધી કરે છે। તેના ચરણોમાં ધન મૂકે છે, વ્રત તપ કરે છે, પણ કવિ કહે છે કે અહીંયા પરમાત્મા છે માત્ર સાચા પ્રેમના સાચી ભક્તિના ભૂખ્યા છે। ઈશ્વરને પામવા માટે નિસ્વાર્થ ભાવે જે ભક્તિ કરે, જે પ્રેમ ભક્તિ કરે, તેની જ જીત છે। એટલે અહીંયા જ્યારે વ્યક્તિ પોતાના સંસારના સુખ મેળવવા માટે ઈશ્વરને પોતાના ત્રાજવે તોડવા જાય છે, તો એમાં એની હંમેશા હાર થાય છે। એટલે ભજન કરે એ જીતે ગીતમાં અહીંયા ભક્તિભાવનો બાબત છે એ જણાવવામાં આવી છે। એટલે કે કઈ રીતે ઈશ્વર પ્રસન્ન થાય છે, એની માટે કેવી સ્વાર્થ વૃત્તિથી આપણે મૂલવવાનું બધું છોડી દેવું જોઈએ, સાચા હૃદયથી કેવી પ્રેમ ભક્તિ કરવી જોઈએ, કઈ રીતે ઈશ્વરનો પ્રેમ પામીએ અને કઈ રીતે ઈશ્વર છે આપણા ઉપર પ્રસન્ન થાય, તેના વિશે આ વાત છે એ કવિએ આ ગીતની અંદર કરી છે। તો આ સાથે આ કાવ્ય અહીંયા પૂરું થાય છે।